નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખેડા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરનું રણછોડજીનું મંદિર વહીવટકર્તાઓના કારણે વિવાદમાં આવ્યું છે, જેમાં ડોક્ટર ટેમ્પલ કમિટીના હાલના મેનેજરે સેવાની પ્રણાલિકાનો ભંગ કરી તેઓ તેમજ તેમનો પુત્ર અને પુત્રના પુત્રને નિજ મંદિરમાં જઈને શ્રી ઠાકોરજીની સેવા તેમનામાં ન આવતી હોવા છતાં સેવા કરેલ છે. તેના લઈને ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેનને વિનોદ શિવશંકર સેવક દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી. વિવાદ જેના કારણે થયો છે તેનું મૂળ કારણ એવું છે કે ખેડવાડ જ્ઞાતિ અને શ્રી ગૌડ જ્ઞાતિમાં મરણ થતા સૂતક પડેલ હોવાને લીધે કમિટીમાં થયેલા ઠરાવ અનુસાર વર્ધિત સૂતક જે જ્ઞાતિમાં પડે તે જ્ઞાતિના સેવક પંચ દ્વારા ભાણો સેવા કરવા આવી શકે છે અને ભાણાઓનું નામ ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજરને આપેલ છે. તે ભાણાઓ પૈકીના ડાકોર ટેમ્પલ કમિટીમાં હાલ જગદીશભાઈ પ્રવીણચંદ્ર દવે જેઓ મેનેજર છે તેઓ સેવક કુટુંબના ભાણાની વ્યાખ્યામાં આવતા નથી. તેમ છતાં તારીખ 11 અને 12ના રોજ બંને દિવસે નીચ મંદિરમાં ઠાકોરની સેવા કરી હતી. નિજ મંદિરમાં પ્રવેશીને વર્ષો જૂની પ્રણાલિકા પરંપરાને તોડીને સેવા પ્રકરણમાં ગેરશિસ્ત વાપરી ગેરકૃત્ય કરેલ છે, જેને લઈને વિનોદ સેવક દ્વારા ડાકોર ટેમ્પલ કમિટી અને ચેરમેન લેખિતમાં જાણ કરી છે. લેખિતમાં વિનોદભાઈએ ઉલ્લેખ કર્યો છે કે ડાકોર ટેમ્પલ કમિટીએ વર્ધી સૂતક હોય ત્યારે તે ઠરાવ કરી ભાણો સેવા કરી શકે, પરંતુ હાલના મેનેજર ઠરાવનું ઉલ્લંઘન કરે છે અને ડાકોર ટેમ્પલ કમિટીની સ્કીમમાં ભાણો ત્રણેય જ્ઞાતિના સેવક પંચમાંથી નિમાયેલા ભાણાએ વર્ધિત સૂતકના દિવસે સેવા કરવા માટે જાણ કરવામાં આવે છે, પણ જગદીશભાઈ દવે ભાણાની વ્યાખ્યામાં આવતા નથી. તેમ છતાં તેઓએ ભાણા તરીકે સેવા કરેલ છે, જેને લઈને યોગ્ય કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે. પરંપરા વૈષ્ણવ ઠાકોરજીની પરંપરા તોડી કરી છે અને આ મેનેજર આવ્યા પછી એટલો બધો ભ્રષ્ટાચાર વધી ગયો છે જેની કોઈ હદ નહીં. અને અંદર ભાણી અમારી સેવકની દીકરી હોય એનો દીકરો જઈ શકે, બીજા ના જઈ શકે, તો આ બીજા છોકરાના છોકરા આ દવે ખુદ મેનેજર ભાણો નથી. એ સાચો ભાણો હોય પણ બદલા એનો છોકરો ભાણો નથી, એના છોકરાનો છોકરો ભાણો નથી. પટેલ મારા બાજુ ભાઈને છે. આ બધાએ આટલું બધું કરી મેનેજર હિટલર થઈ શાસન ચલાવે છે. શું માગણી મુજબના પેપર ચાલતું છે નહીં અને એને ઠરાવ થયો પહેલાં દૂર કરેલો, અત્યાર ફરતી રાખ્યો છે કે પૂરા ટ્રસ્ટને સંમતિ નથી. ડાકોર રણછોડાયજી મંદિર એ વર્ષોથી ચાલી આવતી પ્રણાલિકા પ્રમાણે નામદાર પ્રિવી કાઉન્સિલે નક્કી કરેલી સ્કીમના નીતિ નિયમોને અધીન આનો વહીવટ કરવાનો હોય છે અને આ વહીવટ દરમિયાન સેવા પ્રકારના કેટલાક નિયમો ઘડવામાં આવેલા અને આ નિયમોના આધારે સેવા કરવી તેવું પ્રસ્થાપિત થયેલું છે. પરંતુ આ નિયમોથી વિરુદ્ધમાં જઈ અને કેટલીક વખત સેવાની અંદર અડચણો થાય છે, જેથી કરી અને વખતો વખત ડાકોર પોલીસ સ્ટેશનને જાણ કરી અને સેવા કરવામાં આવે છે. પરંતુ જાણવા મળ્યા મુજબ તારીખ 10/6/24ના રોજ અને 11/6/24ના રોજ ડાકોર ટેમ્પલ કમિટીના મેનેજરશ્રી દ્વારા આ સેવા પ્રણાલિકાનો નિયમનો વારંવાર ભંગ થયો અને નામદાર પ્રિવી કાઉન્સિલે ઘડેલી સ્કીમ એ સેવા પ્રકારના જે નિયમો છે તે પ્રમાણે ચાલતી આવે તેવું મેનેજરશ્રી અને ટ્રસ્ટીઓએ જોવાનું હોય છે. પરંતુ આ નિયમોના ભંગ માટે કેટલાક ટ્રસ્ટીઓના મેળા પીપળામાં અને નિષ્ક્રિય ટ્રસ્ટીઓની બેદરકારીના કારણે ભંગ થયો છે. જાણવા મળ્યા મુજબ ડાકોરની અંદર રણછોડાયજી મંદિરની અંદર જ્યારે પણ કોઈપણ સેવક સમાજની અંદર વર્ધી હોય કે સૂતક હોય ત્યારે તેના નિયમો ઘડવામાં આવેલા છે અને આ નિયમોની અધીન જે તે જ્ઞાતિની અંદર વર્ધી અને સૂતક હોય ત્યારે તેઓના પંચ દ્વારા નિમાયેલા ભાણેજ દ્વારા જ સેવા પૂજા કરવી તેવું પ્રસ્થાપિત થયેલું છે. પરંતુ 10/6/24 અને 11/6/24ના રોજ કોઈપણ પ્રકારના નિયમોનું પાલન થયું હોય તેવું જાણવામાં આવતું નથી. નામદાર પ્રિવી કાઉન્સિલે ઘડેલા નિયમો પ્રમાણે ડાકોર ટેમ્પલ કમિટીમાં ભાણેજની નિમણૂક થયેલી હોય અને તે ભાણેજ જ સેવા પૂજા કરી શકે એવી એક પ્રણાલિકા અને પરંપરા જળવાયેલી છે. પરંતુ 10/6/24 અને 11/6/24ના રોજ ખેડાવાડ જ્ઞાતિની અંદર સૂતક હતું અને મિતેશભાઈ મણીલાલ સેવકના કુટુંબમાં મરણ થયેલું હતું. આ સૂતક દરમિયાન કોઈપણ સેવક ખેડાવાડ હોય તેમના પંચ દ્વારા ભાણેજની નિમણૂક થયેલી હોય તે જ ભાણેજ સેવા પૂજા કરી શકે, પરંતુ આ નિયમનો ભંગ કરી અને હાલના મેનેજરશ્રી દ્વારા
અને તેઓએ પોતાના પુત્રના પુત્ર દ્વારા સેવા કરેલી છે તેવું અખબારો દ્વારા અમને જાણવા મળ્યું અને નિયમોનો ભંગ થયેલો છે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નિશમ પ્રેસ ન્યૂઝ, ખંભાત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.